કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ગોગંબા પંથકમાં વરસેલો વરસાદ ખૂબ જ વિનાશક સાબિત થયો છે રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોગંબાથી ધનેશ્વર તરફ જતા રોડ ઉપર ગઈકાલે એક ઇકો ચાલક જગદીશભાઈ વિષ્ણુભાઈ પરમાર રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી ગોગંબા જેઓ પોતાની ઇકો ગાડી લઈ અને ધનેશ્વર તરફથી પરત આવી રહ્યા હતા ત્યારે પુલિયા ઉપર ભરપૂર પાણી હોવા છતાં તેઓએ વિશ્વાસ સાથે પોતાની ઇકો ગાડી આ પુલિયા ઉપરથી પસાર કરવા જતાં ગાડી સાથે આ યુવાન તણાઈ ગયો હતો જે અંગેની જાણ રાજગઢ પોલીસ સ્ટેશનમાં અને અધિકારીઓને કરવામાં આવતા તાત્કાલિક જ રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ તથા તેઓનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયેલી ઇકો કારનો ક્યાંય પતો મળતો નહોતો પરંતુ ખૂબ જ તલાશ અને શોધખોળના અંતે થોડે દૂરથી ઇકો ગાડી મળી આવી હતી અને લગભગ સવારના સાડા ચાર વાગ્યા સુધી બચાવ કામગીરી ચાલી હતી ત્યારબાદ યુવાનની લાશ મળી આવી હતી પાણીમાં તણાઈ ગયેલા યુવાનની લાશ મળી આવતા પોલીસે લાશનો કબજો લઈ અને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી આપેલ છે અને ત્યારબાદ પીએમ કરાવ્યા બાદ લાશનો કબજો પરિવારજનોને સોંપી દીધો છે પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ છે એકવીસ વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારજનોમાં રોકડ મચી જવા પામી છે જાણવા મળ્યા મૂળ પ્રમાણે આ યુવક પોતાના સાથેના જે માણસ તેને મૂકવા માટે ગયો હતો અને દરમિયાન વરસાદના કારણે આ પુલિયા ઉપર ભારે પાણીનો વેગ આવતા આ બનાવ બનવા પામ્યો હતો